તો સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબીના ડેમ છલકાયા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 માંથી 10 જેટલા ડેમ 100% ભરાયા છે. જામનગર જિલ્લાના 21 માંથી 13 જેટલા ડેમ 100% ભરાયા છે. આ 7 જિલ્લાના 76 ડેમમાં નવા નીર આવ્યા છે. ગોંડલ શહેરમાં ગત મોડી રાત્રિથી મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના માંડવી ચોક ખાતે ભૂગર્ભ ગટરમાંથી વરસાદી પાણી બહાર આવ્યું હતું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો વરસાદની તમામ ખબરો પર રહેશે નજર. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. સાલ સે ચલ વરસાદ. નેશનલ હાઈવે 48 ના કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ. સારોલી નજીક રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો થયા પરેશાન. નંદુરબાર ધોલિયાથી આવતા વાહન ચાલકોને પડી હાલાકી. સુરતમાં છેલ્લા 48 કલાકથી સતત મેઘરાજાની તોફાની બેટિંગ. પોશ વિસ્તાર ગણાતા સિટી લાઇટ VIP રોડ બેટમાં ફેરવાયું. રસ્તા પર 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયું. સિટી બસ સહિત વાહનો પણ પાણીમાં ગરકાવ. સુરતના સરથાણા વિસ્તારમાં પાણી ભરાયા. અલગ અલગ 16 સોસાયટીના રસ્તા બંધ કરાયા. ફાયર વિભાગે સલામતીના ભાગરૂપે રસ્તા કર્યા બંધ. સરથાણા પોલીસ મથકમાં પણ વરસાદી પાણી ભરાયા. સુરતમાં ભારે વરસાદના પગલે શહેરની ખાડીઓ બની તોફાની. સણિયા હેમાદ ગામમાં ખાડીપુર. મંદિર અંદાજિત 6 ફૂટ પાણીમાં ગરકાવ. દર વર્ષે ઉદભવતી ખાડીપુરની સમસ્યાને લઈને તંત્ર સામે લોકોમાં રોષ. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. પૂર્ણા કુંભારિયા વિસ્તાર પાણીમાં ગરકાવ. છેલ્લા 2 દિવસથી શૈક્ષણિક કાર્ય ઠપ. પાદર ફળિયું, હળપતિવાસ, ખાડીપુરમાં લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી. સુરતમાં ધોધમાર વરસાદની બેટિંગથી વૃક્ષ ધરાશાયી થવાની સંખ્યામાં થયો વધારો. વરાછા વિસ્તારમાં જૂનો વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો. મહાકાય વૃક્ષને ફાયરની ટીમે હટાવવાની કામગીરી હાથ ધરી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અનરાધાર વરસાદથી સુરતમાં ખાડીપુર, સુરતના પરબત પાટિયા વિસ્તારમાં જળમંબાકાર. સીમાણા ખાડી ઓવરફ્લો થઈ રસ્તાઓ જળમગ્ન થયા. મીઠી અને ભેદવાડ ખાડી વૈજનક સપાટીએ પહોંચી. સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું. બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપુરની સ્થિતિ. બલેશ્વર ગામમાં ફસાયેલા લોકોનું વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન. 30 થી 35 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે મેઘખાંગા થયા છે. અબડાસામાં ભારે વરસાદને કારણે ટ્રેક્ટર તણાયું, તો માંડવીમાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ. તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. જુઓ કચ્છના અબડાસા તાલુકાના ડુમરાના દ્રશ્યો. અહીં પૂરના પ્રચંડ વેગમાં 2-3 ટ્રેક્ટર તણાયું. સદનસીબે ડ્રાઈવરનો અબાધ બચાવ થયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર ચાલક ફસાયો હતો. જોકે ઘટના અંગેની જાણ થતાં JCB મશીન ઘટના સ્થળે પહોંચ્યું અને ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો. આ ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ કચ્છમાં માંડવીમાં ધોધમાર વરસાદ વચ્ચે એક મોંઘીદાટ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. માંડવી ગુદિયાળા ગામમાં ભારે વરસાદને કારણે કોઝવેમાં કાર ફસાઈ હતી, જેને બહાર કાઢવા માટે સ્થાનિકોએ પ્રયાસ હાથ ધર્યા હતા. તો કલ્યાણપુરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાય છે. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબકતા મામલતદાર કચેરીની દિવાલ પણ ધરાશાયી થઈ. સોમવારે ખાબકેલા ધોધમાર વરસાદના પાણીના પૂર દિવાલો તોડીને નદીઓમાં ગચતા રહ્યા નજરે પડ્યા. આ બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. વિજલપોર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો. કેશોદ અને ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ વરસાદી પાણીથી છલકાઈ ગયા. તો સુરતમાં સતત વરસાદને પગલે વરાછા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતાં રોડ બંધ થયો. વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકો અટવાયા.
દ્વારકામાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાય છે, ત્યારે મંગળવારે પણ મેઘો મુસીબત બનીને ત્રાટકતા અહીંના હાલ બેહાલ થઈ ગયા. ભાટિયા ભોગાદ વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભોગાદ રોડ પરના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. વરસાદ એવો વિનાશ વેર્યો કે ખેતરોમાં પાકનો સફાયો થઈ ગયો. મગફળીના પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કમર સુધીના પાણી ખેતરોમાં ભરાયા છે. કુદરતના ક્રોધ સામે કિસાનો લાચાર બની ગયા છે. દ્વારકા ભાણવડનો વર્તુ બે ડેમ ઓવરફ્લો થયો. વર્તુ બે ડેમના ચાર દરવાજે એક ફૂટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. 14 ગામોને એલર્ટ કરવામાં આવતા જામરાવલ સહિતના નીચાણવાળા 14 ગામોને એલર્ટ કરાયા. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી, સાથે જ નદીના પટમાં ન જવા લોકોને અપીલ કરી. દ્વારકામાં કઈ હદે મેઘરાજાએ વિનાશ વેર્યો છે એ જુઓ. દ્વારકા પંથકમાં એક અઠવાડિયામાં 50 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામડાઓથી લઈને શહેર બધું જ ડૂબી ગયું. અહીં આપ ફાટતા દ્વારકા શહેરથી લઈને ગામડાના ખેતરો તો બેટમાં ફેરવાયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર આકાશી આફતની ખતરનાક તસવીર જ દેખાઈ રહી છે. ખેડૂતો હોંશે હોંશે પોતાના ખેતરોમાં પાકનું વાવેતર કરી રહ્યા છે. પાક લહેરાતો હતો, પરંતુ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. અહીં કુદરતનો ક્રોધ એવો વરસ્યો કે બધું જ વેરણ ચીરણ થઈ ગયું. ખેતરોમાં ઊભો પાક રમણ ભમણ થઈ ગયો. ખેડૂતોની મહેનત, ખેડૂતોના સપના આ વરસાદી પૂરમાં ધોવાતા હવે રડવાનો વારો આવ્યો છે. ત્યારે તારાજી બાદ દ્વારકા પંથકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું. પૂરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ જાણવા સીએમ પહોંચ્યા. હેલિકોપ્ટરમાં અધિકારીઓ સાથે ખેતરોમાં થયેલી જળ તબાહીનું નિરીક્ષણ કરી માહિતી મેળવી. સુરતમાં કઈ હદે વરસાદે તારાજી સર્જી છે તે કહેવા માટે આ તસવીરો પૂરતી છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીમાં ધોધમાર વરસાદ અને ઉપરવાસથી આવેલા પાણીના કારણે પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે. પૂર્ણા નદીનો આકાશી નજારો સામે આવ્યો છે. જોઈ શકો છો આપ કઈ રીતે પૂર્ણા નદી છે તેની જળસપાટી સતત વધી રહી છે. સતત નવસારીમાં પણ વરસાદ થઈ રહ્યો છે, ત્યારે પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદની જે પ્રકારથી આગાહી હતી, ભારે વરસાદની આગાહી હતી અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ, ત્યારે પૂર્ણા નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યો છે અને નદીનો આકાશી નજારો પણ સામે આવ્યો છે. જૂનાગઢમાં ધસમસતા પાણી વચ્ચે માતા બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. માતાને ખાટલા પર બેસાડીને પોલીસે રેસ્ક્યુ કર્યું. તો આ તરફ પોરબંદરના બોરીચા ગામેથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું. પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર ફસાતા કરાયું રેસ્ક્યુ. ટ્રેક્ટરમાં 4 લોકો ફસાતા ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. કપરાડા નદીનો પ્રચંડ પ્રવાહ અને નદીના વચ્ચે જ ફસાયેલા આ વ્યક્તિને બહાર કાઢવા યુવકે પોતાના જીવને જોખમમાં મૂકી અને વ્યક્તિ સુધી પહોંચ્યા હતા અને તેમને બહાર કાઢ્યા હતા. તો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. રોડ રસ્તા તેમજ ખેતરો જળમગ્ન થયા. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આણંદ જિલ્લાના બોરસદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. 4 કલાકમાં બોરસદ શહેરમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. બોરસદની રાઠોડ ચોકડી તેમજ પુનિતનગરમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા. બોરસદ પાલિકા તંત્ર ધ્યાન આપતું ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અમારે ત્યાં વરસાદ પડે છે બોરસદ શહેરમાં અને અમારા પુનિતનગર સોસાયટીમાં 2 રૂમોમાં પાણી ભરાઈ ગયા. ત્યાં કોઈ તપાસ કરવા આવતું નથી ને કોઈ મ્યુનિસિપાલિટી સગવડ આપતા નથી અમને. અને વોટ લેવા હોય ત્યારે બધા પગે લાગી લાગીને વોટ લેવા આવે છે. અમારી પુનિતનગર સોસાયટીમાં બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ઓછામાં ઓછા 10 થી 10.5 ઇંચ વરસાદ પડ્યો છે. કોઈ હજુ વ્યવસ્થા થઈ નથી અને કોઈ તંત્ર તરફથી કોઈ સોસાયટીમાં દેખાયું નથી. નાના છોકરાઓથી માંડીને મોટા બધા હેરાન થઈ ગયા છે. તો બોરસદમાં બારે મેઘ ખાંગા થયા હોય મુશળધાર વરસાદ વરસ્યો છે. બોરસદ શહેરના મહાકાળી મંદિર જેડી હાઈસ્કૂલ પાસે સ્થાનિકોના ઘરમાં પાણી ભરાયા છે. ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી છે. ઘરવખરીને વરસાદી પાણીથી નુકસાન પહોંચ્યું છે. તો મહત્વનું છે કે સતત વરસાદ વરસી રહ્યો છે. મૂળસેસાર વરસાદથી જળબંબાકાર લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો બોરસદમાં બારે મેઘ ખાંગા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો. કેટલું પાણી ભરાયું છે, લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે.